નમસ્કાર, હું છું શોભા ભટ્ટ. આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ અમદાવાદ. ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલ અનિરૂ લગ્ન પ્રસંગ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના સેમરવાવ ગામે એક ગરીબ પરિવારની દીકરીના લગ્ન એક વિચારધારાથી યોજવામાં આવ્યા હતા. સેમરવાવ ગામના વતની ગોરધનભાઈ રાઠોડ તેમની પુત્રી પૂનમના લગ્ન સુત્રાપાડા તાલુકાના સિક્સર ગામના વતની મેપાભાઈ ખીમાભાઈના પુત્ર જયેશ સાથે ગોરધનભાઈ રાઠોડની દીકરી પૂનમના લગ્ન યોજવામાં આવ્યા હતા. આ લગ્ન મંડપમાં નથી યજ્ઞકુંડ, નથી વરરાજા પાસે તલવાર કે કન્યા પાસે નથી મંગળસૂત્ર, નથી સિંદૂર. ભારતમાં અનેક ધર્મ સંપ્રદાયો છે, એમાંનો વિશ્વમાં જેમનો ધર્મ ફેલાવો વધારે છે એવો બૌદ્ધ ધર્મ. આ ધર્મમાં પંચશીલનું પાલન કરવામાં આવે છે. અહિંસા પરમો ધર્મ સૂત્ર સાથે આ લગ્ન મંડપમાં ઘણા વડીલોને હાજરી હતી. બૌદ્ધ ધર્મના પરમ ઉપાસક તક્ષશિલા બુદ્ધ વિહાર સેમરવાવના ભંતીજી દ્વારા લગ્નમાં વર કન્યા વચ્ચે શપથ લેવડાવવામાં આવે છે અને આવેલા વડીલો દ્વારા વર કન્યાને આશીર્વાદ આપવામાં આવે છે. આ તકે ઉપસ્થિત અરવિંદ સોનકંઠે, વિક્રમભાઈ બોધ, મહેન્દ્રભાઈ બોધ, રામભાઈ વાળા, સૌજીભાઈ રાઠોડ, વિઠ્ઠલભાઈ વાઘેલા, જીવાભાઈ જાદવ, જેસિંગભાઈ જાદવ, એક્સમેન મેગજીભાઈ વાળા તેમજ ઘણા આગેવાનોની હાજરી આપી અને વરવધુને આશીર્વાદ આપ્યા. બૌદ્ધ ધર્મ દ્વારા એક અહિંસા પરમો ધર્મ અને આ ધર્મ સંપ્રદાયમાં જે પંચશીલની આજ્ઞા પાળવા માટે કહેવામાં આવે છે કે હું ક્યારે પણ ખોટું બોલીશ નહીં, ખોટું કામ કરીશ નહીં, હું મારી મહેનત કરીને આગળ વધી, હું ક્યારે પણ ચોરી કરીશ નહીં, આ બધી આજ્ઞાઓનું પાલન કરવામાં આવે છે. જ્યોતિબા ફૂલે ટ્રસ્ટ દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર પરમાર તેમજ વિક્રમભાઈ બોરા દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટ ભીમજીભાઈ બજગોતર, ગીર સોમનાથ, મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ અમદાવાદ. ઉપાસિકા પૂનમ અને ઉપાસક જયેશ, આપણે જોરદાર ઉપર હાથ રાખીશું, બંને હાથ ઉપર રાખીશું, આપણે બધા બે હાથ ઉપર રાખીશું, સાધુવાદ અર્પિત કરીશું, બંને હાથ ઉપર રાખીશું, આપણે બધાને નમ્ર અનુરોધ, નમ્ર વિનંતી, બંને હાથ ઉપર રાખીશું. આપણે ત્રણ વખત સાધુ સાધુ બોલવાનું છે. સાધુ અવાજ આવવો જોઈએ, બધાનો અવાજ આવવો જોઈએ. જયેશભાઈ, જે આયુષ્મતી મણિબેન અને આયુષ્માન મેઘાભાઈ ના સુપુત્ર છે, એનું મંગલ વિવાહ વિધિવિધિ કાર્યરત થઈ રહ્યું છે. સાધુવાદ અર્પિત કરે છે. બે હાથ ઉપર રાખી અને ત્રણ વખત સાધુ સાધુ વાત કરીશું. ગોરધનભાઈ ને ખૂબ ખૂબ સાધુવાદ, મેઘાભાઈ ને ખૂબ ખૂબ સાધુવાદ, બંને પરિવાર ને ખૂબ ખૂબ સાધુવાદ. સ્વાગત કરવા જઈ રહી છે. શ્રદ્ધાબેન, વિનંતી કરશું કે ધીરે ધીરે આપણે પોતે પ્રસ્થાન કરશે.
તારીખ સુધી પોતે પ્રસ્થાન કરશે, પોતાનું અભિવાદન કરશે. સરદાર પટેલ પણ ધીરે ધીરે સફેદ વસ્ત્ર છે અને મહત્વપૂર્ણ ભાગ આપ્યો છે. સફેદ વસ્ત્રમાં બહુ સંસ્કાર છે. આપણા લગ્ન કરવા જઈ રહ્યા છે. સમય આપશું ત્યાં સુધી આપણે જેને આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે એવા પૂજ્ય ભક્તો આપણે વચ્ચે થોડીક સમયમાં ઉપસ્થિત થવાના છે. તો બધાને મારી નમ્ર વિનંતી છે કે ભક્તજી નું સ્વાગત આપણે કરો અને આ શાંતિ નું પ્રતીક છે એને ધ્યાનમાં લઈ ભાઈઓ બહેનો ને નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે, બધાને નમ્ર અપીલ છે. તમે વચ્ચેની જગ્યા ની એન્ટ્રી છે થોડી ખુલ્લી કરશો અને ગોવિંદભાઈ આટલું જવા દે છે અને હવે જાવે ગોવિંદભાઈ તમે વિનંતી કરશો અને આપણી ટીમને વિનંતી કરવા આવશે કે વચ્ચેની એન્ટ્રી પ્રસ્થિત કરાવે, ફૂલથી સ્વાગતની તૈયારી કરાવે. ભિક્ષુ થોડીક જ સમયમાં આપણી વચ્ચે આવી રહ્યા છે તો ભિક્ષુ આપણે અભિવાદન કરવાનું છે.